નમસ્કાર મારું નામ પ્રિસ્કીલા કે ચૌહાણ છે હું પ્રાથમિક કુમાર શાળા વાલવોળ આણંદથી આવું છું આજે આપણે સમાસ એટલે શું સમાસની રચના સમાસ વિગ્રહ તેમજ તેના પ્રકારોની ઉદાહરણ સહ સમજ મેળવીશું સમાસ એટલે શું સમાસ શબ્દ સમાસ શબ્દ સમ આસ શબ્દનો બનેલો છે સમ એટલે સાથે અને આસ એટલે બેસવું એટલે કે બે કે બેથી વધુ પદો જોડાઈને એક પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને ભાષાની પરિભાષામાં સમાસ કહેવામાં આવે છે આ સમાજ શા માટે જરૂરી છે તેને ઉદાહરણ દ્વારા સમજીએ આ તુલસી શ્યામ જવા આવવાનો માર્ગ છે આ વાક્યમાં બે વાક્યો જોડાયેલા છે એક આ તુલસી શ્યામ જવાનો માર્ગ છે આ તુલસી શ્યામથી આવવાનો ધોરીમાર્ગ છે વિદ્યાર્થી મિત્રો વાક્યને ધ્યાનથી જોશો તો આ તુલસી શ્યામ ધોરીમાર્ગ છે પુનરાવન પામે છે આ પુનરાવન પામતી વિગતોને કોઈ એક વાક્યમાંથી કાઢી નાખી બે જુદા પડતા શબ્દો જવાનો અને આવવાનો ભેગા કરીને જવા આવવાનો પ્રયોગ કર્યો આ જવું આવવું તે સમાસ આમ સમાસનું મુખ્ય કાર્ય કોઈ વાતને સંક્ષેપમાં રજૂ કરવી તે છે સમાસ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સ્વતંત્ર મોભો ધરાવતા પદો જોડાય ત્યારે જ સમાસ રચના થાય છે સમાસમાં જોડાયેલા પદો વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ દર્શાવનાર પ્રત્યય કે પદ હોય છે જેનો સમાજ થતાં લોપ થયેલો જોવા મળે છે વિગ્રહ સમયે વિભક્તિ કે અનુગના પ્રત્યયો મૂકવામાં આવે છે એટલે કે સંબંધવાચકને સમાસનો પ્રકાર દર્શાવવામાં આવે છે સમાસની રચના જોઈએ રચનાની ત્રણ પદ્ધતિઓ છે પ્રથમ છે સર્વપદ પ્રધાન સમાસ બીજું છે એક પદ પ્રધાન સમાસ અને ત્રીજું છે અન્ય પદ સમાસ સર્વપદ પ્રધાન સમાસમાં ધ્વંદ સમાસનો સમાવેશ થાય છે એક પદ પ્રધાન સમાસમાં તત્પુરુષ કર્મધારય અને મધ્યમ પદ લોપી સમાસનો સમાવેશ થાય છે અન્ય પદ પ્રધાન સમાસમાં બહુવ્રીહી ઉપપદ અને ભાવ સમાસનો સમાવેશ થાય છે આ સમાસની રચનાને વિગતે સમજીએ પ્રથમ છે સર્વપ્રત પ્રધાન સમાસ સર્વપદ પ્રધાન સમાસ એટલે જે સમાસના બધા પદો સમાન મોભો ધરાવતા હોય એટલે કે જોડાયેલા બંને પદ મુખ્ય હોય અને સ્વતંત્ર રીતે વાક્યના બીજા પદો સાથે જોડાઈ શકતા હોય તે સર્વપદ પ્રધાન સમાસ કહેવાય છે તેના ઉદાહરણ જોઈએ દેશ વિદેશ રાત દિવસ માતા પિતા લાભ લાભહાની અહીંયા પ્રથમ ઉદાહરણ જોઈએ દેશ વિદેશ આ શબ્દમાં બે પદો જોડાયેલા છે દેશ અને વિદેશ બંને પદો એ સમાન મોભું ધરાવે છે અને બંને પદ એ વાક્ય સાથે સ્વતંત્ર રીતે બંને પદ સ્વતંત્ર રીતે વાક્યના બીજા શબ્દો સાથે જોડાઈ શકતા હોય છે આ સર્વપદ પ્રધાન સમાસ તરીકે ઓળખાય છે બીજું છે એક પદ પ્રધાન સમાસ એકપદ પ્રધાન સમાસ એટલે જે સમાસનું એક પદ મુખ્ય હોય અર્થાત વાક્ય સાથે સીધો સ્વતંત્ર સંબંધ ધરાવતું હોય અને બીજું પદ ગૌણ હોય તેવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહે છે તેના ઉદાહરણ જોઈએ માનવ સેવા દેવ મંદિર દેશભક્તિ નંદકુંવર વનવાસ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો માનવ સેવા શબ્દમાં માનવ એ પૂર્વપદ છે અને સેવા એ ઉત્તરપદ છે એક પદ પ્રધાન સમાસમાં ઉત્તરપદ એ મુખ્ય હોય છે અને પૂર્વપદ એ ગૌણ હોય છે આવા સમાસને એક પદ પ્રધાન સમાસ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજો પ્રકાર છે અન્યપદ પ્રધાન સમાસ જે સમાસનું એકે પદ વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતું ન હોય અને પદ વાક્યના કોઈ બીજા પદને આધારે રહેલું ગૌણપદ હોય તેવા સમાસને અન્યપદ પ્રધાન સમાસ કહેવાય છે એકચિત દશમુખ હતાશ મુશળધાર લાગણી પ્રધાન વગેરે અન્ય પદ પ્રધાન સમાસના ઉદાહરણો છે સમાજનું વિગ્રહ કરતા ધ્યાનમાં રાખવાની બાબતો સામાજિક પદ એ બે પદોનું બનેલું હોય છે પ્રથમ પદને પૂર્વપદ કહે છે અને બીજા પદને ઉત્તરપદ કહે છે ઉદાહરણ જોઈએ મુખ્યમંત્રી મુખ્યમંત્રી શબ્દમાં મુખ્ય એ પહેલું પદ એટલે કે પૂર્વપદ છે અને મંત્રી એ બીજું પદ એટલે કે ઉત્તરપદ છે જે સામાસિક જે સામાસિક પદમાં બે બેથી વધારે પદ હોય તેમાં પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચેના પદને મધ્યમ પદ કહે છે સમાજને છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે આ વિગ્રહ કરતા પદો વચ્ચે સંબંધ દર્શાવનાર વિભક્તિના અનુક પ્રત્યયો મૂકવામાં આવે છે હવે આપણે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ સમાસની ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ પ્રથમ છે ધ્વંદ સમાસ ધ્વંદ એટલે જોડકું જેના બે પદ સાથે રહે છે તે જોડકું રચે છે બંને પદ સ્વતંત્ર હોય છે અને એક સરખું મહત્ત્વ ધરાવે છે તેમનું વિગ્રહ કરતા અને કે જેવા સંયોજકો વાપરવામાં આવે છે આમ ધ્વન સમાસ એટલે સમાન મહત્ત્વ ધરાવતા બે પદોના બનેલા સમાસને ધ્વન સમાસ કહે છે ઉદાહરણ તરીકે સેવા પૂજા સેવા અને પૂજા આ ઉદાહરણમાં સેવા એ પૂર્વપદ છે અને પૂજા એ ઉત્તરપદ છે અને અને સંયોજકથી તેનો વિગ્રહ કરવામાં આવ્યો છે આવા સમાસને ધ્વંદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે બીજા ઉદાહરણ જોઈએ ધણી ધણિયાણી ધણી અને ધણિયાણી જા પાણી જા અને પાણી સારું નરસું સારું કે નરસું પાંચ સાત પાંચ કે સાત આ ઉદાહરણમાં તમે જોશો તો અને અને કેથી પૂર્વપદ અને ઉત્તરપદનો વિગ્રહ થયેલો જોવા મળે છે આવા સમાસને ઓળખવામાં આવે છે ધ્વંદ સમાસમાં જોડાયેલા પદો સામાન્ય રીતે સંજ્ઞા વિશેષણ ક્રિયાપદ કૃદંત નામયોગી અને ક્રિયા વિશેષણની જેમ જોડાયેલા જોવા મળે છે જોઈએ વિવિધ સંબંધથી જોડાયેલા ધ્વંદ સમાસ બંને પદ સંજ્ઞા હોય દાખલા તરીકે સેવા અને પૂજા રાત અને દિવસ બંને પદ વિશેષણ હોય નાની અને મોટી સુધારો અને વધારો બંને પદ ક્રિયાપદ હોય વાળી અને જુડી નાહ્યા અને ધોયા બંને પદ કૃદંત હોય ભણવું અને ગણવું નાચવું અને કૂદવું બંને પદ નામયોગી હોય આગળ અને પાછળ આજુ અને બાજુ ક્રિયા વિશેષણ હોય જ્યાં અને ત્યાં વિદ્યાર્થી મિત્રો કેટલાક ધ્વન સમાસ એવા પણ છે કે જેમાં એકનો એક શબ્દ બેવડાય છે આમ એકનો એક શબ્દ બેવડાતા ધ્વન સમાસના ઉદાહરણ જોઈએ ભાત ભાતના દેશ દેશની ઊંડી ઊંડી આગળ આગળ કેટલીક વાર સમાન અર્થવાળા જોડકા પણ ધ્વન સમાસમાં જોવા મળે છે તેના ઉદાહરણ જોઈએ સમાન અર્થવાળા ધન સમાસ શોધખોળ આંટા ફેરા કામકાજ જંતર મંતર વાળી જુડી મોહમાયા મનોમન રીત રિવાજ વિદ્યાર્થી મિત્રો પ્રથમ ઉદાહરણ જોઈએ શોધ અને ખોળ શોધવું અને ખોળવું આ બંને શબ્દો સમાન અર્થ ધરાવે છે આવા સમાન અર્થ ધરાવતા ધ્વન સમાસ પણ જોવા મળે છે ધ્વન સમાસના બે પ્રકાર છે એક છે ઇતરેતર ધ્વન સમાસ અને બીજો છે વૈકલ્પિક ધ્વન સમાસ પ્રથમ છે ઈત્રેતર ધ્વન સમાસ અનેથી વિક્રહ પામતા સમાસને ઈત્રર ધ્વન સમાસ તરીકે ઓળખવામાં આવે છે તેના ઉદાહરણ જોઈએ માતા પિતા માતા અને પિતા શિવ પાર્વતી શિવ અને પાર્વતી ભાઈ બહેન ભાઈ અને બહેન વૈકલ્પિક ધ્વન સમાસ કેથી વિગ્રહ પામતા સમાસને વૈકલ્પિક ધ્વન સમાસ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે શુભા શુભ શુભ કે અશુભ વહેલું મોડું વહેલું કે મોડું ત્રણ ચાર ત્રણ કે ચાર આમ ને કેથી વિગ્રહ પામતા અને સમાન મહત્ત્વ ધરાવતા એવા સમાસને ધ્વન સમાસ તરીકે ઓળખવામાં આવે છે એક પદ પ્રધાન સમાસનો હવે આપણે એક પદ પ્રધાન સમાસમાં તત્પુરુષ સમાસ વિશે સમજ મેળવીશું તત્પુરુષ સમાસ એટલે શું જે સમાસના બે પદો વચ્ચે જ્યારે વિભક્તિનો સંબંધ હોય ત્યારે તત્પુરુષ સમાસ બને છે દ્વિતીયાથી સપ્તમી વિભક્તિના પ્રત્યયોના સંબંધથી તત્પુરુષ સમાસ થાય છે જે સમાસનું પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહે છે સામાન્ય રીતે તેનું ઉત્તરપદ મુખ્ય અને પૂર્વપદ ગૌણ હોય છે જે વિભક્તિ પ્રત્યયથી સમાસના બે પદ જોડાયેલા હોય તે વિભક્તિના સમાસ તરીકે તે ઓળખાય છે ઉદાહરણને વિગ્રહ દ્વારા સમજીએ તત્પુરુષ સમાસના ઉદાહરણ મરણ શરણ મરણને શરણ શોકગ્રસ્ત શોક વડેગ્રસ્ત આરામ ખુરશી આરામ માટે ખુરશી ભયમુક્ત ભયમાંથી મુક્ત કાર્યકુશળ કાર્યમાં કુશળ ફૂલહાર ફૂલોનો હાર બાહુબળ બાહુનું બળ માનવ સેવા માનવની સેવા બાલવત્સલ બાલ પ્રત્યેવત્સલ વનવાસ વનમાંવાસ વિદ્યાર્થી મિત્રો આવ ધાર્મ તમે જોશો તો તેનો વિગ્રહ કરતા ને વડે માટે માથી મા નો નો ની પ્રત્યે માં જેવા અનુગો અને નામ યોગ્યો એટલે કે વિભક્તિ સંબંધથી આ પદો જોડાયેલા છે આવા સમાસને તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે આ સમાસને સમજવા માટે વિભક્તિ પ્રત્યેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે તો આપણે કોષ્ટક દ્વારા વિભક્તિ સંબંધની વિભક્તિની જાણકારી મેળવીએ વિભક્તિની સમજ દ્વિતીયાથી સપ્તમી વિભક્તિનો સંબંધ ધરાવતો તત્પુરુષ સમાસ હોય છે તેને આ કોષ્ટક દ્વારા આપણે સમજીએ દ્વિતીયા વિભક્તિ એટલે કે કર્મ વિભક્તિ કર્મનો સંબંધ ધરાવતી વિભક્તિ તેનો પ્રત્યય ને છે ને પ્રત્યયથી દ્વિતીય વિભક્તિનો સંબંધ દર્શાવાય છે ઉદાહરણ જોઈએ કર્માધીન કર્મને આધીન બીજી છે તૃતીયા વિભક્તિ તૃતીયા એટલે કે કરણ વિભક્તિ કરણનો સંબંધ ધરાવે છે કરણ એટલે સાધન થી વડે પ્રત્યય દ્વારા તૃતીય વિભક્તિનો સંબંધ દર્શાવવામાં આવે છે ઉદાહરણ તરીકે ચિંતાગ્રસ્ત ચિંતાથી ગ્રસ્ત ચતુર્થ વિભક્તિ તાદર્થ્યનો સંબંધ ધરાવતી વિભક્તિને ચતુર્થ વિભક્તિ કહે છે તાદર્થ્ય એટલે તે માટે પ્રત્યય દ્વારા ચતુર્થ વિભક્તિનો સંબંધ દર્શાવાય છે ઉદાહરણ તરીકે પ્રયોગશાળા પ્રયોગ માટે શાળા પંચમી વિભક્તિ અપાદાનનો સંબંધ દર્શાવતી વિભક્તિને પંચમી વિભક્તિ કહે છે અપાદાન એટલે છૂટા પડવું થી થકી એ જેવા પ્રત્યે દ્વારા પંચમી વિભક્તિનો સંબંધ દર્શાવાય છે ઉદાહરણ તરીકે ઋણ મુક્ત ઋણથી મુક્ત એટલે કે ઋણથી છૂટા પડવાનો એમાં ઉલ્લેખ થયેલો છે ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ નો ની નો ના જેવા પ્રત્યયો દ્વારા ષષ્ઠી વિભક્તિનો સંબંધ દર્શાવવામાં આવે છે જેમ કે ધણી ઘરનો ધણી જીવન સાધના જીવનની સાધના સપ્તમી વિભક્તિ અધિકરણનો સંબંધ દર્શાવતી વિભક્તિને સપ્તમી વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે અધિકરણ એટલે કે સ્થાન માં એ પર જેવા પ્રત્યય દ્વારા સપ્તમી વિભક્તિનો સંબંધ દર્શાવવામાં આવે છે કાર્ય કુશળ વિદ્યાર્થી મિત્રો આમ વિભક્તિનો સંબંધ દર્શાવતા સમાસને તત્પુરુષ સમાજ તરીકે ઓળખવામાં આવે છે એક પ્રધાન સમાસનો બીજો પ્રકાર છે કર્મધારે સમાસ કર્મધારે સમાસ એ તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર છે પરંતુ તેમાં બે પદ વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ રહેલો હોય છે તેની સમજ મેળવીએ કર્મધારય સમાસ એટલે વિશેષણ વિશેષ્યના સંબંધથી જોડાતા બે પદને કર્મધારય સમાસ કહેવામાં આવે છે આ સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય એટલે કે સંજ્ઞા હોય છે જેમાં ઉત્તરપદ મુખ્ય હોય છે ઉદાહરણ જોઈએ અધમણ અડધોમણ લંબગોળ લાંબુ ગોળ સ્ત્રી રત્ન સ્ત્રી એ જ રત્ન હૈયા સગડી હૈયારૂપી સગડી સંસાર સાગર સંસારરૂપી સાગર નરસિંહ સિંહ જેવો નર ચરણ કમળ કમળ જેવું ચરણ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણમાં તમે જોશો તો પ્રથમ ઉદાહરણ લઈએ અધમણ એટલે અડધો મણ અડધો શબ્દ એ પૂર્વપદ છે અને મણ શબ્દ એ ઉત્તરપદ છે કર્મધારી સમાસમાં ઉત્તરપદ એ મુખ્ય છે અને તે સંજ્ઞા છે એટલે કે વિશેષ્ય છે તમે વિશેષણ વિશે તો જાણતા હશો કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે આમ વિશેષણ વિશેષના સંબંધથી જોડાતા સમાસને કર્મધારે સમાસ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સમાસના બે પદ વચ્ચે સરખામણીનો કે અભેદ તત્વનો સંબંધ હોય ત્યારે પણ કર્મધારે સમાસ કહેવાય છે સરખામણી કે અભેદ નો સંબંધવાળા કર્મધારે સમાસના ઉદાહરણ જોઈએ પવન વેગ પવન જેવો વેગ મધ મીઠું મધ જેવું મીઠું જ્ઞાનદીપ જ્ઞાનરૂપી દીપ અહીં તમે જોશો તો પૂર્વપદ અને ઉત્તરપદનો ઉત્તરપદ વચ્ચે સરખામણીનો સંબંધ રહેલો છે આવા સમાસને પણ કર્મધારે સમાસ તરીકે ઓળખવામાં આવે છે કર્મધારે સમાસનો વિગ્રહ જેવો જેવું રૂપી થી કરવામાં આવે છે હવે આપણે અન્ય પદ પ્રધાન સમાસનો પ્રકાર તરીકે ઓળખાતા ઉપપદ સમાસને સમજીશું કેટલાક ઉદાહરણ જોઈએ ઉદ્ધારક એટલે ઉદ્ધાર કરનાર હાનિકારક હાનિ કરનાર અંગરક્ષક અંગની રક્ષા કરનાર પંકજ પંક એટલે કાદવમાં જ એટલે જન્મનાર વિદ્યાર્થી મિત્રો અમે અહીં તમે જોઈ શકો છો કે આ પદમાં ઉદ્ધાર એ પૂર્વપદ છે અને કરનાર એ ઉત્તરપદ છે જે સમાસનું ઉત્તરપદ ક્રિયાસૂચક હોય એટલે કે ક્રિયા સૂચિ નામ હોય તેવા સમાસને ઉપપદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે ઉપપદ સમાસનો વિગ્રહ કરતા ઉત્તરપદને નાર પ્રત્યય લાગે છે નામ હોય તેને ઉપપદ સમાસ કહે છે ઉદાહરણ જોઈએ તક તક સહનાર ધાડ પાડું ધાડનાર પાણી કળો પાણી કળનાર વંચો વહી એટલે કે નોંધ વાંચનાર ભીખ મંગો ભીખ માંગનાર ગળે પડું ગળે પડનારું પગ રાખનાર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ ધ્વંદ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારી સમાસ અને ઉપપદ્વ સમાસ વિશેની ઉદાહરણ સમજ મેળવી અહીં તમને કેટલાક સમાસ આપવામાં આવશે આ સમાસનો પ્રકાર ઓળખી બતાવો નીચે આપેલા સમાસનો પ્રકાર ઓળખી બતાવો કેટલાક સમાસ આપવામાં આવશે આ સમાસનો પ્રકાર ઓળખી બતાવો નીચે આપેલા સમાસનો પ્રકાર ઓળખી બતાવો આવડશે ને વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષકની પાસે જઈ આપેલા સમાસને પ્રકાર ઓળખી તેની સમજ મેળવો આભાર वंदे गुजरात